રોજની પ્રવચનની ધારામાં ભીંજાતા ભીંજાતા નક્કી કરી નાખ્યું મા બાપને ભેગા કરીને કે છે પિતાજી મારે આ સંસારમાં નથી રહે આપી દો રજા મારે ચારિત્રના માર્ગે જવું છે રાજકુમારનું શું થયું એ પછી કહ્યું પહેલા તમને પૂછ્યું કોઈ નાનો છોકરો હિતેશભાઈ તમને પૂછે મારે દીક્ષા લેવી છે વોટ ઇઝ યોર રિએક્શન શું કીધું ખુશી થી લે એમ તો એ કે મને રજા આપો છો તમે હું કામ બેઠા છો હાલો આપણે બેવ લઈએ રેવા દો જેટલું સહેલાઈ થી તમે કયો છો ને કે તૈયારી હકીકત માં જયારે કોઈ બાળક આવે છે ત્યારે તમારા શું આન્સર હોય છે હું બોલું કે તમે બોલો શું કયો નાનો છે એટલું જ નહીં બીજું શું કયો જ્યોતિષભાઈ શું શું સમજાવો એને કે બેટા દીક્ષા લેવી શહેલી છે પણ પાળવી બરાબર છે લેવી એટલે અને પાળવી એટલે લોખંડના ચણા ચાવવા બરાબર છે તલવારની ધાર ઉપર ચાલવા બરાબર છે તમે શું સમજાવો તમને કહું તમે એને કહ્યું કે બેટા અહીંયા રોજ વિહાર કરવો પડશે અહીંયા લોજ કરાવવો પડશે અહીંયા તપસ્યા કરવી પડશે અહીંયા ગુરુનું બધું માનવું પડશે અરે સાથે વાળાનું પણ તારે સાંભળવાની તૈયારી રાખવી પડશે મારે તમને પૂછવું છે તમે જેટલા પણ જવાબ આપ્યા આમાં તમને દીક્ષાનો આનંદ વધારે બહાર આવ્યો કે દીક્ષામાં કષ્ટ છે દીક્ષામાં દુઃખ છે એ બહાર આવ્યું તમે શું માનો છો ભગવાને બતાવેલું ચારિત્ર જીવન એને આનંદની આધારશીલા માનો કે એને કષ્ટ માનો છો તમે પોતે ઢીલા થઈને એને મજબૂત કરવા બેઠા ના લઈ શકતા દુખ છે દુખ છે તો કેટલાને તમે મોકલ્યા

તમારા કર્મના છો એના ગુરુએ કઈ શીખવાડ્યું હોય તમે જ એકલા શીખવાડવા વાળા છો અરે પૂછવા વાળા આવે તો કહી દો નહીં કે તારા ગુરુ જે કે પ્રમાણે કરજે એક લાઈનમાં પૂરું કરો ને યાદ રાખજો વર્તમાન કાળમાં વધતી દીક્ષાઓની પાછળ એક કારણ બહુ સોલિડ દેખાય છે મને આજના મા બાપ સમજી ગયા છે સંસારમાં કોઈ જ મજા નથી આપણે ફસાયા છીએ આપણે ભલે બહાર ન નીકળી શકીએ આપણો દીકરો કે આપણી દીકરી તૈયાર થતી હોય આપણે એમને અટકાવવા નથી તમને કહું એક સમય એવો હતો ચાર દીકરા હતા ને અને એકને આપવી પડતી હતી તો પણ આંખમાં આંસુ આવતા હતા અટકાવવાના પૂરા પ્રયત્નો થતા હતા આજે એકના એક દીકરાને માબાપ બાપ હસ્તે મોડે રવાના કરી રહ્યા મારી દીક્ષા થઈ તેતાલીસ વર્ષ થયા મને યાદ આવે છે વૈશાખ સુ તેરસ ના દિવસે વાલકેશ્વર ચંદન બાળાના સુલસાના કમ્પાઉન્ડમાં જ્યારે મારી દીક્ષા થઈ રહી હતી અમે ઓઘો લઈ નાચી અને પછી જ્યારે અમને કરેમી ભંતે ઉછરાવ્યું અને પછી મારી નજર જરાક આમ ગઈ એ વખતે મેં મારા માથુશ્રીને જોયા હતા

કોઈ આંખમાં ક્યાંય આંસુ હર્ષ હતો પ્રેમ હતો આ સમજણ સમજણ છે એ મોહ હતો આજે સમજણ આવી ગઈ છે અન્ડરસ્ટેન્ડિંગ સંસારમાં કઈ જ નથી સાચું બોલું વર્તમાન કાળમાં લગ્ન ઈઝી છે કે દીક્ષા ઈઝી છે નહીં મારે સંયમની વાત કરવી હોય એટલે એના કોન્ટ્રાસ્ટમાં જે જે આવતું એ તમારી સામે મૂકવું પડશે લગ્ન છે છે કે ગુરુ મળે મળે છે છે કે ગુરુને મેળવવામાં વચ્ચે કોઈ દલાલ નથી રાખવો પડતો તમે તો કેવા રાખ્યા છે મેરેજ ના બ્યુરો કોઈ જોયું સંયમનો બ્યુરો કે ભાઈ દીક્ષામાં તમને કોઈ ના આપતું હોય તો આ સાઈટ ઉપર આવો આ મારા સેબ આપશે આ મારા સેબ આપશે આ મારા સેબ આપશે જોઈ કે રહી કોઈ વેબસાઈટ તમને નહીં મળે યુટ્યુબ પર નહીં મળે દુનિયામાં ક્યાંય નહીં મળે દીક્ષા સેલી થતી જાય છે લગ્નો અઘરા થતા જાય છે